નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આજે આપણે થોડાક પૃષ્ઠફળ અને ઘનફળ આધારિત દાખલા સમજીશું. જો 1 સેમી વ્યાસવાળા ગોલકનું ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન છે, આમાં આપેલા છે, એની અંદર જવાબ શોધવાનો હતો. ગોલકના ઘનફળનું સૂત્ર તમને આવડવું જોઈએ, તો એનું સૂત્ર યાદ રાખજો, વી બરાબર 4/3 પાય આરનો ઘન. પાયની કિંમત ન આપી, કહેવાય ને અહીંયા પાય આપેલા છે, પાય લખવાનો નથી. આની કિંમત આપી દીધી છે, હા, તો કે 1 સેમી વ્યાસ, વ્યાસ હોય ને એટલે એની ત્રિજ્યા અડધી થાય, તો 1/2 લખવાનો, 1/2, 1/2, 1/2, 2 × 4, 4 ઉડી જશે, એટલે 3 × 2, 6 થઈ જશે, એટલે 1/6 પાય, જે આ બી જવાબ આવશે. 1.2 ત્રિજ્યાવાળા અર્ધગોલકનું ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન છે. આવો દાખલો કહીએ, અર્ધગોલક કહીએ એટલે 2/3 કરવાનું, 4/4 2 કરવાનું, 2/3 પાય આર ઘન, બરાબર. તો એમાં કિંમત મૂકતા જશો, ત્રીજી આપી દીધી છે 12, એટલે એના એટલે 1.2 એટલે 12/10 લખી શકાય આવી રીતે. તો અહીંયા તમે આનો ગુણાકાર કરશો, 4 × 3 = 12 ઉઠશે, બરાબર, 4 × 2 = 8, 12 × 1 = 44, 144 × 8 કરશો, 1152 પાય આવશે, 1000 આવશે, 1000 3 આંકડા કપાય, એટલે 1.152 પાય થાય, જે આમાં આપેલું છે એ જવાબ એનો આવશે. જો ગોલકનું ઘનફળ 4/5 સેમી ઘન હોય તો તેનો વ્યાસ શોધો. આવા દાખલામાં ગોલકનું ઘનનું સૂત્ર મૂકવાનું છે, એમાં કિંમત આપી દીધી છે ઘનફળનું, તો એમાં જુઓ પાય પાય ગયા, એટલે એલ બરાબર અહીંયા આરનો ઘન આવે, એટલે આર બરાબર 1 થઈ ગયા, 4/3 ઉડી ગયા, આરનું ઘનમૂળ 1 થાય, વ્યાસ 2 × 1 સેમી, 2 સેમી વ્યાસ જવાબ થાય. વ્યાસમાં આવી ગયો એટલે 2 સેમી જેમ આપ્યા છે સીમાં, સી જવાબ આવશે. 2 સેમી ત્રિજ્યા અને 6 સેમી ઊંચાઈ શંકુનું ઘનફળ શોધાય, શંકુનું સૂત્ર આવવું જોઈએ, વી બરાબર પાયા સ્ક્વેર h/3, ત્રિજ્યા 2 છે, 2 × 2 ઊંચાઈ 6 છે, 3 × 2 6 ઉદે, 2 × 2 = 8 થાય, 8 × 5 જવાબ આવશે, જે એમાં જવાબ આપેલો છે. 10 સેમી વ્યાસ અને 17 સેમી તિરેક ઊંચાઈવાળા શંકુનું વક્ર સપાટી ક્ષેત્રફળ શોધો. આવો દાખલો કે પાય આરેલ આવે સૂત્ર, પાય 5 × 17, 75 × 85 પાય થાય, તો 85 પાય એમાં આપેલા, ધેટ ઇઝ આન્સર. નળાકારનો વ્યાસ અને ઊંચાઈની કિંમત 14 સેમી 10 સેમી હોય તો કુલ પૃષ્ઠફળ સેમી શોધો. આવો દાખલો હોય તે ધ્યાનમાં રાખવાનું છે. અહીં નળાકારનું વક્ર સપાટી ક્ષેત્ર 2πr થાય, ત્યારે આ કિંમત મૂકશો એટલે જવાબ આવશે. પછી નળાકાર તળિયાના ઉપરના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું કે 2πr² તો કુલ પૃષ્ઠફળ કે બેનો સરવાળો કરશો, 440 308 નો 778 જેવો થાય, 778 જેમાં આપ્યા છે સીમાં, ધેટ ઇઝ આન્સર. આવો દાખલો હોય કે 2 સમાન ઊંચાઈના શંકુના પાયા ત્રિજ્યાનો ગુણોત્તર 2/3 હોય તો તેમના ઘનફળનો ગુણોત્તર કેટલો થાય. પહેલા શંકુનું ઘનફળ છે, બીજા શંકુનું ઘનફળ શોધીએ, પાય r² 3 × π² આના ભાગના 3 ઉપર ગયા, આના ભાગના 3 નીચે આવ્યા, એવી રીતે કહેવી, 3 ઉડી ગયા, પાય ઉડી જશે, h જશે, તો પણ અહીંયા જુઓ 2/3 આપ્યો છે ગુણોત્તર ત્રિજ્યાનો, અહીં 2 મૂકે તો 2નો વર્ગ કરવાનો, 3નો વર્ગ કરવાનો, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9 થાય, 4/9 આવે છે, ધીમાં જવાબ આવશે. 7 સેમી 3 સેમી ત્રિજ્યાવાળા શંકુના 8 સેમી ઊંચાઈ 3 સેમી છે તો વક્ર પૃષ્ઠફળ ખાલી જગ્યા સેમી² થાય. અહીંયા જુઓ પહેલાં 83 ઊંચાઈ શોધવા માટે આ સૂત્ર મૂકવાનું, h² r₁ - r₂² આવી રીતે કરશો તો 25 √5 શંકુને 8 સેમી વક્ર સપાટી ક્ષેત્રફળ શોધવાનું કે તે પાય r₁ + r₂ × l થાય, 7 × 10 = 10, 10×5 = 50 પાય થાય, 50 પાય અહીંયા જવાબ આપેલો છે, તમને જવાબ મળી જશે એમાં, તો 50 પાય આવશે. 5 સેમી 9 સેમી ત્રીજા શંકુને 8 સેમી ઊંચાઈ શોધો. 8 સેમીનું સૂત્ર આવડવું જોઈએ ઘનફળ, 1/3 પાય આર એચ કાઉન્સમાં r₁² + r₂² + r₁ × r₂, આ સૂત્ર છે, એમાં કિંમત મૂકશું, 5નો વર્ગ, પછી 9નો વર્ગ, 5 × 9, અહીં 3 × 2 6 ઉડે, એટલે 2π થયા, 5નો વર્ગ 25, 9નો વર્ગ 81, 5નો વર્ગ 45, બધાનો સરવાળો કરશું એટલે 151 આવશે, 151 × 2 = 302 આવશે, 302π સીમા પર, ધેટ ઇઝ આન્સર. સરસ, લાઇક કરજો, કહેવાનું હોય નહીં, સબસ્ક્રાઇબ કરો, બીજાને શેર કરો. જય ભારત.